હેલો ફ્રેન્ડ્સ, મારી ચેનલમાં તમારું સ્વાગત છે. આજે આપણે ચોકલેટ બન બનાવવાના છીએ, તો ચાલો તેની રેસીપી જોઈ લઈએ. અહીં મેં લુકવાર્મ મિલ્ક લીધેલું છે, એટલે કે હુંફાળું દૂધ લીધેલું છે. આપણે ફૂલ ગરમ નથી લેવાનું, આપણે ટચ કરી શકીએ એટલું હુંફાળું દૂધ લેવાનું છે. એટલે 2 ટેબલ સ્પૂન જેટલું મેં અહીં દૂધ લીધેલું છે અને 2 ટી સ્પૂન જેટલું આપણે ખાંડ એડ કરવાની છે અને એને સારી રીતે આપણે મિક્સ કરી દઈશું. ત્યાર પછી 2 ટી સ્પૂન જેટલું આપણે એક્ટિવ ડ્રાય ઈસ્ટ લીધેલું છે. આ ઈસ્ટ તમને કોઈ પણ કરિયાણાની દુકાને સહેલાઈથી મળી જશે. તો બસ આપણે એને સારી રીતે મિક્સ કરી દઈશું. અને 5 મિનિટ માટે એને સારી રીતે ફૂલવા મૂકી દઈશું, એટલે સરસ રીતે એક્ટિવ થઈ જશે. ત્યાર પછીની બીજી પ્રોસેસ આપણે કરી લઈએ. તો મેં એક મોટું વાસણ લીધેલું છે અને 2 કપ જેટલો આપણે મેં મેંદાનો લોટ લીધેલો છે. ત્યાર પછી મેં અહીં મિલ્ક પાવડર એડ કરેલો છે. તમે એડ કરો તો ચાલે અને ના કરો તો પણ ચાલે, તે વસ્તુ ઓપ્શનલ છે. અને અહીં મેં સ્વીટનેસને બેલેન્સ કરવા માટે મેં ચપટી મીઠું એડ કરેલું છે. અને અહીં બધી જ સામગ્રી આપણે એક સરખી મિક્સ કરી દઈશું પહેલાં. તો આ રીતે સરસ રીતે મિક્સ કરી દેવાનું છે. ત્યાર પછી આપણે જે એક્ટિવ ડ્રાય ઈસ્ટનું જે મિક્સચર બનાવ્યું તે આમાં એડ કરી દેવાનું છે. સારી રીતે આપણે મિક્સ કરી લઈશું પહેલાં. ત્યાર પછી આપણે બધું જ મિક્સચર આમાં એડ કરી દેવાનું છે. અને અહીં આપણે હેન્ડ મિક્સરનો ઉપયોગ કરેલો છે. આ પ્રોસેસને તમે હાથ વડે પણ કરી શકો છો. અને થોડું થોડું દૂધ એડ કરીને આપણે તેનો લોટ, સોફ્ટ એવો લોટ બાંધવાનો છે, એકદમ સોફ્ટ લોટ બાંધવાનો છે. અને અહીં મેં જે દૂધ લીધેલું છે એ હુંફાળું જ છે અને 2 કપ મેંદો છે અને 1/2 કપ જેટલું દૂધ લીધેલું છે. અને 2 કપ મેંદો હોય તો 2 ટીસ્પૂન જેટલી આપણે એક્ટિવ ડ્રાય ઈસ્ટ લેવાની છે અને 2 ટીસ્પૂન જેટલી આપણે સુગર લેવાની છે. અને આની ઇન્ગ્રેડિયન્ટ્સ હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ, તો તમે ત્યાં ચેક કરી શકો છો. તો આ બધું સારી રીતે આપણે લોટ મિક્સ કરતા જઈશું. અને હેન્ડ વિસ્કરનો ઉપયોગ એ જ છે કે તમારી હાથ વડેની પ્રોસેસને થોડીક ઓછી કરી દે છે. ઓછી મિનિટોમાં જ તમારો લોટ બાંધીને તૈયાર થઈ જાય છે. તો અહીં મેં 2 ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કરેલું છે. અહીં તમે બટર પણ એડ કરી શકો છો સોફ્ટનેસ માટે. તો તમે અહીં જોઈ શકો છો, આપણે જે હાથ વડે 15 થી 20 મિનિટ આપણે મસળવો પડે છે, એ આપણે 5 થી 10 મિનિટમાં જ આપણો લોટ તૈયાર થઈને રેડી થઈ જશે. જોઈ શકો છો એકદમ સરસ એવો સ્મૂધ લોટ આપણો થઈ ગયેલો છે. તો આપણે વિસ્કરની બ્લેડને કાઢી લઈશું. તો આ રીતે સારી રીતે મિક્સ કરી લેશું, એકઠો કરી લેશું. હાથમાં થોડો કોરો લોટ લઈને આ રીતે ગોળો વાળી લેશું. અને તમે જોઈ શકો છો આ રીતની ઇલાસ્ટિકસિટી એમાં એક્ટિવ થઈ ગયેલી હોવી જોઈએ, તો જ બન એકદમ તમારા સોફ્ટ બનશે. અને તમારે જે પેન આપણે લોટ બાંધેલો હતો એમાં જ આપણે થોડું નીચે ગ્રીસ કરી દેવાનું છે તેલ વડે અથવા તો બટર વડે. અને સારી રીતે ગોળો વાળીને આપણે એને મૂકી દેવાનું છે રેસ્ટ માટે. તો તમે જોઈ શકો છો આપણે ગોળો વાળીએ છીએ તો એક પણ તિરાડ આમાં દેખાતી નથી, એટલો એનો એ મતલબ છે કે સારો એવો લોટ આપણો બંધાઈ ગયેલો છે. અને થોડું થોડું ઉપર તેલ લગાવી દઈશું અને સાઈડમાં પણ લગાવી દઈશું, જેથી લોટ ફૂલે તો સાઈડમાં ચોટી ન જાય. તો આપણે એક ભીનું કપડું લઈને તેને થોડી વાર ઢાંકી દઈશું. તો આ રીતે સહેજ સહેજ ભીનું કપડું લઈને આપણે નીચોવીને આપણે એને કલાક એક માટે ઢાંકી મૂકવાનો છે. 1 કલાક આપણે રેસ્ટ કરવા દેવાનો છે. તો અહીં આપણી 1 કલાક પૂરી થઈ ગયેલી છે અને તમે જોઈ શકો છો કે એકદમ ફ્લફી અને એકદમ ફૂલાયેલો લોટ થઈ ગયેલો છે, એકદમ ઉભરો આવીને ઉપર આવી ગયેલો છે લોટ. તો સારી રીતે આપણે એને મિક્સ કરી લઈશું પાછું ફરી એકવાર. થોડો થોડો કોરો લોટ ઉપર નાખીને હાથમાં કોરો લોટ લઈને આપણે એની એકદમ એર કાઢી લેશું બધી અને સારી રીતે તેને થોડીવાર મસળી લેશું 2 થી 3 મિનિટ માટે. અને બસ તમે પ્લેટફોર્મ ઉપર તેને લઈ લેવાનું છે કટિંગ માટે. અને એક સરખા આપણે તેના લુવા કટ કરી લેવાના છે, ગોળા કટ કરી લેવાના છે એક સરખા. તો
તમે જોઈ શકો છો આ રીતે કટ કરી શકો છો। આપણે જે પેનમાં મૂકવાનું હોય એને આપણે ઓઇલ વડે ગ્રીસ કરી લેવાનું છે સારી રીતે। બસ આ રીતે આપણે ગોળા વારેલા હતા એનું આ રીતે થોડું થોડું થેપલી જેવું કરીને આપણે વચ્ચે ડાર્ક ચોકલેટ અથવા તો તમે કોઈ પણ ચોકલેટ લઈ શકો છો। અહીં મેં જે કમ્પાઉન્ડ આવે એ જ લીધેલો છે ડાર્ક ચોકલેટનો અને આ રીતે કવર કરી દઈને એક સરખો ગોળો વારી લેવાનો છે। તમે કોઈ પણ ચોકલેટ લઈ શકો છો, વ્હાઇટ ચોકલેટ પણ લઈ શકો છો અને ડેરી મિલ્કની જે આવે છે એ પણ લઈ શકો છો, સિલ્ક કે ગમે તે। તો તમે જોઈ શકો છો અહીં આપણે બધા ગોળા રેડી થઈ ગયેલા છે બધા બંજ અને આપણે એને રેસ્ટ કરવા માટે 20 મિનિટ ઢાંકીને મૂકી દેવાનું છે। અને તમે જોશો તો 20 મિનિટ પછી આ રીતે ફૂલાઈને એકદમ દડા જેવા થઈ ગયેલા હશે। ત્યાર પછી આપણે દૂધની મલાઈ લેવાની છે અને એનામાંથી આપણે એકદમ આવી રીતે પ્રેસ કરી દેવાનું છે। થોડી થોડી દૂધની મલાઈ લગાવી દેવાની છે, તમે અહીં બટર અથવા તો તેલ પણ લગાવી શકો છો પણ આનાથી એકદમ સરસ એવો બ્રાઉન કલર આવે છે। અને થોડી થોડી આપણે સુગર માથે છાંટી દેવાની છે, ખાંડ આપણે માથે છાંટી દેવાની છે। ત્યાર પછી આપણે 10 મિનિટ પ્રી હીટ કરેલા હોમમેડ ઓવનમાં આપણે મૂકી દઈશું કઢાઈમાં। ટોટલ 20-30 મિનિટ મીડિયમ ફ્લેમ ઉપર આપણે એને ચડવા દીધેલું છે અને ત્યાર પછીનું રિઝલ્ટ તમે જોઈ શકો છો, ઉપર એકદમ બ્રાઉન કલર આવી ગયેલો છે। જો તમારી કઢાઈ એકદમ સારી રીતે ગરમ હશે તો જ આવું ઉપરથી એકદમ બ્રાઉન કલર આવશે। તો બસ આપણે એને બહાર કાઢી લઈશું અને ઠંડવા થવા મૂકી દઈશું। બહાર કાઢીને આપણે એની ઉપર થોડું મલાઈનું બ્રશ મારી દેવાનું છે, મલાઈ લગાવી દેવાની છે અથવા તો તમે બટર પણ લગાવી શકો છો। ઓઇલ, મલાઈ અથવા તો બટર અને તેનામાંથી ભીનું કપડું રાખી દેવાનું છે અને 10-15 મિનિટ માટે રેસ્ટ કરવા દેવાનો છે। ત્યાર પછી આપણે એને ડીમોલ્ડ કરીને ચેક કરીશું। તો તમે આ રીતે જોઈ શકો છો કે આપણે એને ડીમોલ્ડ કરી દઈશું સારી રીતે, આ રીતે સરસ રીતે બહાર આવી જશે અને એકદમ ફ્લફી અને એકદમ સરસ એવો બ્રાઉન કલર આવી ગયેલો છે। તમે જોઈ શકો છો એકદમ જાડી જાડી આપણા બન થઈને રેડી થઈ ગયેલા છે ચોકલેટ બન અને ટેસ્ટમાં તો એકદમ સરસ છે। તો તમે આ રેસીપી જરૂરથી બનાવજો ફ્રેન્ડ્સ અને તમે જોઈ શકો છો આપણી અંદરની ચોકલેટ પણ એકદમ સારી રીતે પીગળી ગયેલી છે અને એકદમ ટેસ્ટી લાગે છે, બાળકોને બહુ જ ભાવે છે। તો તમે આ રેસીપી ટ્રાય જરૂરથી કરજો અને મારી નવી ને નવી રેસીપી જોવા માટે સબસ્ક્રાઈબ, લાઇક અને શેર કરવાનું ના ભૂલતા। અને કઈ રીતે સબસ્ક્રાઈબ કરું એનો વિડીયો પણ હું તમને આપી દઈશ, તો તમે ત્યાં જઈને ચેક કરી શકો છો। અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણે ઇન્ગ્રેડિયન્ટ્સ એડ કરી દીધેલી છે, તો તમે ત્યાં જોઈ શકો છો કેટલું મેઝરમેન્ટ લેવાનું છે બધી વસ્તુનું તે। તો થેન્ક યુ ફ્રેન્ડ્સ, બાય બાય।